નમસ્કાર, હું મિથુન અને હવે નજર કરીએ દેશ દુનિયાની 25 મહત્વની ખબરો ટોપ 25માં. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ભાજપ તરફથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તો આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન અમિત શાહે આઝાદી પછીના ચૂંટણી અભિયાનમાં સૌથી વધુ મહેનત આ ચૂંટણીમાં રહી છે તેમજ વધુમાં જણાવ્યું કે જનતા મારી પાસે છે, મોદી સરકારને ફરી સત્તામાં લાવવા માટે જનતામાં ઉત્સાહ છે, ભાજપ સંગઠનાત્મક રીતે કામ કરી રહી છે. તો આ તરફ પ્રધાનમંત્રી મોદીએ 5 વર્ષમાં પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર ભારતમાં છે, સરકાર સક્ષમ હોય તો બધા સાથે ચાલે છે, સકારાત્મકતાની દ્રષ્ટિએ ચૂંટણી શાનદાર રહી છે, સોશિયલ મીડિયા આવ્યા બાદ પત્રકારોનું કામ વધ્યું છે, દુનિયાને આપણી લોકશાહીની તાકાત બતાવવાની છે, તેમજ વધુમાં જણાવ્યું કે દેશમાં ફરી વખત પૂર્ણ બહુમતવાળી સરકાર બની રહી છે. IPL मैच को भी बाहर ले जाना पड़ा था. आज जब सरकार सक्षम होती है तो रमजान भी चलता है, IPL मैच भी चलता है, ईस्टर भी होता है, हनुमान जयंती भी होती है, राम जयंती भी होती है, नवरात्रि भी होता है, बच्चों के एग्जाम भी चलते हैं और चुनाव भी चल रहे हैं और सब कुछ, यानी ये हमारे देश की अपनी ताकत है. देश में एक्चुअली जनता के बीच में निर्णय करने का अवसर आया और उसमें सरकार बनती हो, ये मौका 14 में मिला और दूसरा मौका अभी 19 में मिल रहा है. कभी न कभी इसका एनालिसिस आपके यहां जो पंडित लोग हैं उन्होंने जरूर करना चाहिए. पूरी दुनिया में आज भारत को एक शक्ति के नाते स्वीकृति ये 5 साल में दिलाने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया. आज देश के 125 करोड़ देशवासियों के मन में देश की सुरक्षा के लिए किंचित मात्र असुरक्षा का भाव नहीं है. सब लोग मानते हैं कि मोदी जी के नेतृत्व में ये देश सुरक्षित है. 7મા ચરણ માટે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને 19મીએ અંતિમ ચરણ માટે મતદાન થશે. તે પહેલા બીજેપીને પશ્ચિમ બંગાળથી અનેક અપેક્ષા હોવાના કારણે લોકસભા ચૂંટણીમાં બંગાળમાં તેણે સૌથી વધુ લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. 2014 લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સભાઓ કરી હતી અને તેનું પરિણામ પણ 73 બેઠકો રૂપે મળ્યું હતું. પણ આ વખતની લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ ઉત્તર પ્રદેશમાં તો સભા સંબોધી જ, પણ તેની સાથે સાથે પશ્ચિમ બંગાળમાં પણ સૌથી વધુ સભા સંબોધી છે. પશ્ચિમ બંગાળમાં 17 સભા, ઉત્તર પ્રદેશમાં 31 સભા, બિહારમાં 10 સભા, ગુજરાતમાં 6 સભા, મહારાષ્ટ્રમાં 9 સભા, ઓડિશામાં 8 સભા, તમિલનાડુ, તેલંગાણાના, કેરળ, આંધ્રપ્રદેશમાં 9 સભાને સંબોધન કર્યું. પશ્ચિમ બંગાળમાં 42, યુપીમાં 80, મહારાષ્ટ્રમાં 48, ઓડિશામાં 21 બેઠકો છે. આ જ રાજ્યોમાં 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ સૌથી વધુ ફોકસ બનાવી રાખ્યું છે. તો દક્ષિણ ભારતમાં મોદીએ સૌથી ઓછી સભા કરી. તમિલનાડુ, તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશ મળીને 101 લોકસભા બેઠકો છે, પરંતુ અહીં તેમણે માત્ર 9 સભા જ યોજી છે. નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાની બેફામ બયાનબાજી કરતા નેતાઓ સામે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નોટિસ કાઢી છે. લોકસભા ચૂંટણીના તમામ તબક્કાના પ્રચારોમાં વિવાદિત નિવેદનબાજી અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહ્યા, જેમાં નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભારતીય જનતા પાર્ટીના નેતા સાધ્વી પ્રજ્ઞા, અનંતકુમાર હેગડે અને નલિન કટીલને ભાજપે નોટિસ ફટકારી છે. ગોડસે પર પોતાના નિવેદન પર 10 દિવસમાં ખુલાસો માંગ્યો છે. ત્રણેય નેતાઓએ પક્ષની વિચારધારા વિરુદ્ધ નિવેદન આપ્યું હોવાથી નોટિસ કાઢી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના વખાણ કરનારા ભાજપના નેતાઓ પાસે ખુલાસો માંગ્યો છે. લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કામાં થનારી ચૂંટણી માટે પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશની સોલનમાં કોંગ્રેસની ચૂંટણી રેલીનું સંબોધન કરતા કહ્યું કે નોટબંધી સમયે પીએમ મોદીએ તેમની સંપૂર્ણ કેબિનેટને તાળામાં બંધી કરી દીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન જેમને સમજે છે તેમની સાંભળતા નથી, માત્ર તેમની દુનિયામાં રહે છે. રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે RBI દેશની અર્થવ્યવસ્થાનો દેખાડેલો રસ્તો 70 વર્ષથી ચાલી રહ્યો છે. RBIમાં અર્થવ્યવસ્થાનું સંપૂર્ણ
જ્ઞાન ભર્યું છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, મનોહર પારીકર, અડવાણી જેવા નેતા અનુભવી છે, તેમને જ્ઞાન છે. અમારા વિચાર અલગ હોઈ શકે, અમે તેમને હરાવીશું. રાહુલ ગાંધી ત્યાં જ ન રોકાયા. તેમણે વધુમાં કહ્યું, જો ઓપીએમમાં આટલું જ જ્ઞાન છે. તેમણે એરફોર્સના લોકોને કહ્યું, ગભરાવો નહીં, બદલાથી ફાયદો થશે. રડાર હવાઈ જહાજને વાદળોમાં જોઈ શકશે નહીં. લોકસભા ચૂંટણી 2019ની છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે અને હવે પરિણામથી પહેલા સરકાર બનાવવા અને પીએમ પદને પ્રસ્તાવિત નામો પર ચર્ચાઓનું બજાર ગરમ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પીએમ પ્રત્યાશીને લઈને આપેલા નિવેદનથી પલટી મારતા નવું નિવેદન થયું છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે આ યોગ્ય નથી કે કોંગ્રેસને પ્રધાનમંત્રી પદ માટે કોઈ ઈચ્છા નથી. કોંગ્રેસ સૌથી મોટી રાજકીય પાર્ટી છે. જો અમારે 5 વર્ષ સરકાર ચલાવી છે તો સૌથી મોટી પાર્ટીને તક મળવી જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણીની વચ્ચે જ આપણે એકબીજાની સાથે આ વાતને લઈને કોઈ વિવાદ ઉભો કરવો જોઈએ નહીં કે કોણ પીએમ બનશે અને કોણ નહીં. તેમણે કહ્યું કે પીએમનું સિલેક્શન બધાની સહમતિથી થશે. ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના સૌથી પ્રબળ ઉમેદવાર ગણાવ્યા છે. સાથે જ કહ્યું, જ્યારે પણ નાના પાર્ટીએ સરકાર બનાવી છે ત્યારે 1 વર્ષથી વધારે ચાલી નથી. રાજકારણમાં જોવા મળે છે કે ઈચ્છા થવી તે એક વસ્તુ છે, પરંતુ સરકાર ચલાવી તે અલગ વસ્તુ છે. મોદી સરકારથી વધારે સારી રીતે ચલાવી અને સૌથી વધારે સંખ્યા જોવામાં આવે તો કોંગ્રેસ જ છે. આ સમય આપણે તેનો વિવાદ બનાવવો જોઈએ નહીં. આ સમય કોંગ્રેસને જીતવા અને ભાજપને હરાવવા માટે એક મજબૂત સહકારની જરૂર છે. કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો પડ્યો. કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા ઇન્ટરિમ પ્રતિબંધને હટાવી દીધો છે. જો કે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. તે દરમિયાન તેઓ આગોતરા જામીન કરી શકે છે. સીબીઆઈએ રાજીવ પર શારદા ચીટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવતા ધરપકડની માંગ કરી હતી. 2 મેએ સુપ્રીમ કોર્ટે દરેક પક્ષની વાત સાંભળીને ચુકાદો આપ્યો હતો. સીબીઆઈએ રાજીવ કુમારને શારદા ચીટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાના પુરાવા આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઈની અરજીનો વિરોધ કર્યો હતો અને ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી મલયડે ડીજીપી વીરેન્દ્ર કુમારની સામે કોર્ટની અવગણના મામલાને બંધ કરવાથી ઇન્કાર કર્યો હતો. સીબીઆઈએ રાજીવ કુમારથી પૂછપરછ કર્યા બાદ સ્ટેટસ રિપોર્ટ તૈયાર કર્યો હતો. સીબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઈ સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો. પોલીસ કમિશનર રાજીવ કુમાર શિલાંગમાં સીબીઆઈની સામે હાજર થશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અવગણના અરજી પર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારને અવગણના નોટિસ ફટકારી હતી. કમલહાસનના નાથુરામ ગોડસે પર વિવાદિત નિવેદન આપ્યા બાદ થઈ રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે તેમણે ચેન્નઈ એરપોર્ટ પર કહ્યું કે હું ધરપકડથી ડરતો નથી. તેમણે મારી ધરપકડ કરવા દેવી જોઈએ. જો તેઓ એવું કરે તો તેમાં સમસ્યા વધશે. જો કે આ ચેતવણી નથી, પરંતુ માત્ર સલાહ છે. એક રેલીમાં કમલહાસન પર ઈંડા ફેંકવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા જાણીતા એક્ટરે કહ્યું કે મને લાગે છે કે રાજકારણનું સ્તર ઘટી ગયું છે. મને ડર નથી લાગતો. દરેક ધર્મમાં આતંકવાદી છે. આપણે તેને લઈને ખોટો ઢોંગનો દાવો કરી શકતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે દરેક ધર્મમાં ઉગ્રવાદી છે. અન્ય અભિનેતાઓના સમર્થન ના મળતા તેના પર કમલહાસને કહ્યું કે અન્ય એક્ટરોનું પોતાનો અલગ અલગ વિચાર છે. આ લોકતાંત્રિક દેશ છે. નાથુરામ ગોડસે પર આપેલા નિવેદનને સ્પષ્ટતા કરતા કહ્યું કે મારું ભાષણ શાંતિ અને ભાઈચારા પર હતું. રાજ્યમાં લોકસભાની 26 બેઠકની મતગણતરીની તૈયારી શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદની ગુજરાત કોલેજમાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મતગણતરી સાથે જોડાયેલા તમામ ચૂંટણી કર્મચારી અને અધિકારીઓને ખાસ તાલીમ આપવામાં આવી. તાલીમ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની હાજરી પણ રહેશે. મતગણતરીમાં કોઈ ભૂલો થાય નહીં તે અંગે ખાસ તકેદારી રાખવામાં આવ્યાની વાત પર ભાર મૂકવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીઓ 26 RO અને 4 AR સહિત 182 મદદનીશ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. દિવસ દરમિયાન ચાલનાર ટ્રેનિંગમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણન પણ હાજર રહ્યા. તરીકે મતગણતરી થવાનું છે એની અનુસંધાનમાં આજે અમે અહીંયા ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે એક તાલીમ ગોઠવાયેલા છે. ગુજરાત રાજ્યના 26 ચૂંટણી અધિકારીશ્રીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને ડીઓસ બધાનો અહીંયા અમે તાલીમ માટે બોલાવેલા છે. આખો દિવસ આ તાલીમ ચાલશે અને આ જે સેન્ટર તમે અહીંયા છો એક મોડલ સેન્ટર તરીકે, મોડલ કાઉન્ટિંગ સેન્ટર તરીકે કમિશને અમને સૂચના આપેલ છે. રાજ્યમાં એક જગ્યામાં કેપિટલ, રાજ્યની કેપિટલ પાટનગરમાં એક મોડલ કાઉન્ટિંગ સેન્ટર બનાવીને એનું રાજ્યના બધા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓનું બતાવવાનું છે. મોડલ કાઉન્ટિંગ સેન્ટર કેવી રીતે હશે, રાજ્ય કક્ષાનું પણ તાલીમ આપીએ છીએ અને જિલ્લા કક્ષાએ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીનું પોતપોતાના કાઉન્ટિંગ સ્ટાફનું પણ અલગથી તાલીમ આપીએ છીએ અને આ દર વખતે અમે તાલીમ આપીએ છીએ, એવું કોઈ નવું નથી.
રાજકોટમાં મહાનગરપાલિકાએ પાણીના થતા વેડફાટને રોકવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. મનપાએ પ્રાયોગિક ધોરણે વોર્ડ નંબર 13માં પાણીના મીટર ફીટ કર્યા છે. ચંદ્રેશનગર, પટેલવાડી, પરિવાર પાર્ક સહિતના વિસ્તારોમાં પાણીના મીટર મૂકવામાં આવ્યા છે. પાણી ચોરી અટકાવવા, પાણીના વપરાશ માપવા, પાણીના ફોર્સને માપવા સહિત ક્લોરીન પ્રમાણને લઈને પાણીના મીટર ફીટ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં મનપાએ 16,000 જેટલા મીટર મૂકવામાં આવ્યા છે. રંગીલા રાજકોટના માવા અને પાનના રસિયાઓને જાહેરમાં પહેલો ઝટકો. જાહેરમાં થૂકનાર સામે પહેલો ઈ વેમો ફાટી ચૂક્યો છે. નિતેશ ઓડેદરા નામના વ્યક્તિએ જાહેરમાં થૂકવાની હિંમત કરી હતી, જે બાદ સીસીટીવી સર્વેલન્સ આધારે પહેલો ઈ વેમો તેમના નામે ફાટ્યો છે. રાજકોટના કેકેવી ચોક પાસે બંધ સિગ્નલ દરમિયાન નિતેશ ઓડેદરા જાહેરમાં થૂક્યા હતા, જેના કારણે કાનૂન ભંગ બદલ 250 રૂપિયાનો ઈ વેમોનો કેસ બન્યો છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે કરા અને વીજળી પડવાની શક્યતા હોવાથી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા અનુસાર રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. हम बनासकांठा साबरकांठा डिस्ट्रिक्ट के लिए लाइट रेनफॉल होने का संभावना है. ओनली बनासकांठा साबरकांठा डिस्ट्रिक्ट, बाकी जो डिस्ट्रिक्ट्स है गुजरात में उधर किधर भी नहीं होगा. एंड इसके साथ हमने थंडरस्टॉर्म, गस्टी विंड, लाइटनिंग एंड आज हेल का भी फोरकास्ट दिया है. ओनली दिस टू डिस्ट्रिक्ट्स. ओके, तो इसका वार्निंग है थंडरस्टॉर्म, लाइटनिंग, गस्टी विंड. गस्टी विंड में 30-40 किलोमीटर पर आवर हम एक्सपेक्ट कर सकते हैं और हेल का भी वार्निंग है आज के डे से. एंड बाकी अगले आज के बाद जो अगले जो 4 दिन है सब्सिक्वेंट 4 डेज उसमें कोई वार्निंग नहीं है. अगले 4 दिनों में हम लोग का टेम्परेचर हम एक्सपेक्ट करेंगे कि बिटवीन 40 और 41 डिग्री सेल्सियस. રાજકોટ નજીક ગૌરીદળ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી નદીમાં વહી ગયું. એક તરફ પાણીની તંગી છે અને અહીં લાખો લીટર પાણીનો આ રીતે બગાડ થયો. કેનાલમાં ભંગાણ થતા તાત્કાલિક અસરથી પંપિંગ બંધ કરી દેવાની ફરજ પડી. કેનાલમાં થયેલા ભંગાણને રિપેર કરતા 24 કલાક જેટલો સમય લાગશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. લાઇનમાં ભંગાણને પગલે કેનાલ નજીકના ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે. ખેડૂતના ખેતરમાં 15 ફૂટનો ઊંડો ખાડો પડતા તંત્રના અધિકારીઓએ સ્થળ પર આવીને સમગ્ર મામલે તપાસ કરી. જે 24 કલાક સાથેની વાતચીતમાં સ્થાનિક તલાટી અને અધિકારીઓએ સર્વે કરીને ખેડૂતને વળતર આપવાનું આશ્વાસન. રાજ્યના મુખ્યમંત્રીએ આ મામલે જણાવ્યું કે ભંગાણનું સમારકામ થશે અને તંત્ર આ મામલે સતર્ક છે. લાઇનમાં પડેલું ભંગાણ 12 કલાકમાં બિલ્ડિંગ કરીને પૂરી દેવાશે તેવો પ્રશાસને દાવો કર્યો. અધિકારીઓ પછી રાત્રે અને માણસોને મોકલા હતા, એને જોયું તો પછી પાણી એને બંધ કરાવી દીધું હતું. પછી આજુબાજુ જે બીજા નોકા વાલ હોય એ બંધ કરાવી દીધા હતા, ખોલાવી નહીં કરતા. એટલે પાણીનું વહેણ છે થોડુંક ઓછું થઈ ગયું અહીંયા અને એના હિસાબે થોડુંક ધોવાણ અટક્યું છે. આ નર્મદાની પાઇપલાઇન છે, 1500 mm ની MS પાઇપલાઇન છે એવું નર્મદાના અધિકારીએ અમને કીધું છે. અને એ લોકોએ કીધું છે કે આ પાણી ડાઉન થાય, જ્યારે પાણીનું લેવલ નીચે બેસી જશે ત્યારે એ લોકો વેલ્ડિંગ ચાલુ કરીને વધુ બધું ઓછામાં ઓછા સમયમાં ચાલુ કરશે. આના કારણે કોઠારિયા સિવાયનો કોઈ પણ વિસ્તાર ડિસ્ટર્બ થતો નથી. આપણું સિટીનું દરેક જગ્યાએ પાણીની વિતરણ વ્યવસ્થા એકદમ સરળ રીતે અને વ્યવસ્થાથી ચાલે છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં પાણીની ટાંકી સાફ કર્યા બાદ પણ દૂષિત પાણી મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. પીવાનું શુદ્ધ પાણી નહીં મળતા સ્થાનિકોએ પાલિકા તંત્રના કામને નિષ્ફળ ગણાવ્યું અને પાણી વેરો માફ કરવાની માંગ સ્થાનિકોએ કરી. સ્થાનિકોને શુદ્ધ પીવાનું પાણી નહીં મળતા વેચાતું પાણી લાવવા માટે મજબૂર બન્યા છે. સમગ્ર મામલે તંત્રને વારંવાર રજૂઆત કર્યાની વાત પણ સ્થાનિકોએ જણાવી, ત્યારે પાણીની સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તે માટે સ્થાનિકોએ તંત્રને કરી રજૂઆત. તરસાલી વિસ્તારમાં ચોમાસા પછી ક્યારેય સારું પાણી આવ્યું જ નથી. ચોમાસામાં તો સમજ્યા કે આ પ્રોબ્લેમ હોય છે, પણ ચોમાસું ગયું, દિવાળી ગઈ ત્યાર પછી પણ આની આ સમસ્યા સર્જાય જ છે. અને અમે કેટલાય છેલ્લા 4 મહિનાથી 3 મહિનાથી તો ઉનાળામાં વધારે પાણીનો વપરાશ હોય. છેલ્લા 2.5-3 મહિનાથી બધાની ઘરે ઘરે પાણીના જગ આવે છે રોજનોજ. એટલે આ વર્ષે તરસાલી વિસ્તારના પાણીના વેરાના બિલ બિલકુલ અમે ભરવાના નથી. જે વડોદરામાં ગંદા પાણીની જે સમસ્યા હતી, સરકારે કડક આદેશો આપેલા છે, જવાબદારો સામે પગલા લેવાની વાત કરી છે. ફિલ્ટર પ્લાન્ટમાં જેને બે જવાબદારી અને કાળજી રાખી નથી એ બધા ઉપર કડકમાં કલક પગલા લેવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે. આ વાત પણ કરી
ફરી એકવાર ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર થઈ છે. ગોધરામાં પાણીની સમસ્યા અંગેનો ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને યાંત્રિક ખામીવાળી મોટર બદલી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તો 51 ગામની પાણીની સમસ્યા દૂર કરવા પાણી પુરવઠા વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. તો ઝી ચોવીસ કલાકમાં અહેવાલ પ્રસારિત થતાં જ ટેકનિકલ ખામી દૂર કરી પાણીનો પુનઃ જે સ્ત્રોત છે તે અપાયો હતો અને પુરવઠો અપાયો હતો, જેથી 51 ગામમાં પીવાના પાણીની સમસ્યા તાત્કાલિક દૂર થઈ છે. ગાંધીનગરના સેક્ટર 24માં પાણીના બોરમાં ખામી સર્જાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય નહીં તે માટે મનપાએ ટેન્કરથી વસાહતીઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પાણીનું ટેન્કર આવતા જ પાણી ભરવા માટે લોકોની લાંબી લાઇનો લાગતી હોય છે. સેક્ટર 24માં પાણીના બે બોર હોવા છતાં વસાહતીઓને ટેન્કરથી પાણી મોકલી આપવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીનો એક બોર છેલ્લા 3 મહિનાથી બંધ હાલતમાં છે. ત્રીજા બોરને વીજળીનું જોડાણ નહીં હોવાથી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો ત્યારે ધાણામાં ભારે પવન ફૂંકાયો હતો અને ચાંગડા ગામમાં વીજળી પણ પડી હતી. થરાદના ચાંગડા ગામમાં વીજળી પડતા 20 વર્ષીય ખેડૂતનું મૃત્યુ થયું. તેની સાથે બે પશુના પણ મોત થયા. પશુધનને બચાવવા જતા સમયે ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે લાખણીના ધાણા ગામમાં ભારે પવન ફૂંકાતા પશુ માટે બનાવેલ તબેલાના પતરા ઉડ્યા હતા, જેના કારણે તબેલામાં રહેલી ભેંસોને ઈજા પહોંચી હતી. ભારે પવન ફૂંકાતા ગામના ઘણા ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ઘાસચારાની અછતને જોતા ગુજરાત ખેડૂત સમાજ મેદાને આવ્યો છે. અછતગ્રસ્ત ગામોમાં ઘાસચારો પહોંચાડવા માટે ગુજરાત ખેડૂત સમાજ દક્ષિણ ગુજરાતમાંથી ફાળો ઉઘરાવશે. સુરતના જાંગીરપુરામાં યોજાયેલી ખેડૂત સમાજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં રોજ 20,000 કિલો ઘાસચારો પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેઠકમાં 2 લાખથી વધુનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો, ત્યારે જ બેંકમાં ગુજરાત ખેડૂત સમાજનું એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે. ખેડૂત સમાજ તમામ ભેગા થઈને દક્ષિણ ગુજરાત જે લીલોતરો પ્રદેશ છે માણસામાંથી નકલી કપાસનું બિયારણ મળી આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું છે. ખેતીવાડી વિભાગે સમગ્ર રાજ્યની બિયારણની દુકાનો પર તપાસ શરૂ કરી. અરવલ્લી જિલ્લામાં ખેતીવાડી અધિકારીઓએ બિયારણની દુકાનોમાં રિયાલિટી ચેક કર્યું. જો કે ખેતીવાડી અધિકારીઓની તપાસ દરમિયાન નકલી બિયારણ નથી મળી આવ્યું. અધિકારીઓએ જિલ્લાના 3 તાલુકામાં બિયારણની દુકાનોમાં ઓચિંતી તપાસ કરી. જિલ્લાના બાયડ, મેઘરજ અને માલપુર બાદ આજે મોડાસા સહિતની 115થી વધુ બિયારણની દુકાનમાં તપાસ કરવામાં આવી. 4 માર્ચના રોજ જ્યારે મેટ્રો રેલ સેવાનો પ્રારંભ અમદાવાદમાં થયો હતો ત્યારે તેની સફર નાની હતી. 4 માર્ચે માત્ર અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી એપ્રેલ પાર્ક સુધીની જ મેટ્રોની શરૂઆત થઈ હતી, પરંતુ હવે મેટ્રોની સેવા વધુ એક સ્ટેશન સુધી વિસ્તરી છે. હવે અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શરૂ થશે. 18 મેના રોજથી અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શરૂ થશે. જાહેર જનતા માટે અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રો શરૂ કરાશે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રનવે સુધી ગાય, શ્વાન, વાંદરા ઘૂસી જતા હોય છે, જેને લઈને આખરે એરપોર્ટ તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. એરપોર્ટ પર પ્રાણીઓની ઘૂસણખોરી અટકાવવા માટે 50 કરોડના ખર્ચે પેરામીટર ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે. ઇઝરાયલમાં તૈયાર કરવામાં આવેલી પેરામીટર ડિટેક્શન સિસ્ટમથી એરપોર્ટમાં પ્રાણીઓની ઘૂસણખોરી પર અંકુશ લાવી શકાશે. પેરામીટર ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમથી અત્યાધુનિક સિસ્ટમથી એરપોર્ટની દિવાલને અડીને કોઈપણ પ્રાણી ઘૂસણખોરી કરશે તો તેને ડિટેક્ટ કરીને એરપોર્ટ સિક્યુરિટીને ચેતવવામાં આવશે. સિસ્ટમમાં વિડીયો દ્વારા એલાર્મ અથવા વાઇબ્રેશનથી પ્રાણીઓની ઘૂસણખોરીની જાણ થઈ જશે. આમ એરપોર્ટની ટીમ દ્વારા તાત્કાલિક પ્રાણીઓને હટાવી દેવામાં આવશે, જેનાથી ફ્લાઇટને ટેકઓફ અને લેન્ડિંગ વખતે કોઈ અડચણનો સામનો કરવો નહીં પડે અને મોટી હોનારત ટળી શકાય. અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર આ સિસ્ટમની મંજૂરી માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. મંજૂરી મળશે તો 1 વર્ષમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે. સુરત સહિત રાજ્યભરમાં રોકાણકારોને ઓછા રોકાણના બદલામાં વધુ ઊંચી રકમ સાથે પરત આપવાની સ્કીમો ચાલી રહી છે, જેમાં હજારો લોકોએ પોતાની મૂડી પણ ગુમાવી છે. તેમ છતાં કૌભાંડીઓનો ધંધો યથાવત છે. ત્યારે વધુ એક કૌભાંડ થયાની આશંકાએ તપાસ શરૂ કરી છે. સુરતના પીપલોડ ગામમાં આવેલી એરબિલ મલ્ટીટ્રેડના સંચાલકોએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું. સુરત સીઆઈડી ક્રાઇમ ઝોને ભોગ બનનારને સંપર્ક કરવા અપીલ કરી છે. કંપનીએ રોકાણકારોને ઊંચા વ્યાજે વળતર આપવાની, લક્ઝરીયસ કાર ભેટમાં આપવાની તથા વિદેશ પ્રવાસની લોભામણી લાલચ આપી હતી, તો સાથે જ બેરોજગારોને નોકરી આપવાની ઓફર આપી હતી. કંપનીએ ફોર્મ પેટે 300 રૂપિયા ઉઘરાવ્યા હતા. નવસારીની રાણકુવા હાઈસ્કૂલમાં પ્રવેશને લઈને વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો. બીએલ પટેલ હાઈસ્કૂલમાં આચાર્યએ બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપ્યાનો આક્ષેપ લગાવ્યો, ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની રજૂઆત સાથે વાલીઓ શાળાએ પહોંચ્યા અને આચાર્ય સમક્ષ રજૂઆત કરી, પરંતુ શાળાના આચાર્ય અને વાલીઓ વચ્ચે બોલાચાલી થઈ. ત્યારે સરકારી નિયમો અનુસાર પ્રવેશ આપ્યાનો ખુલાસો આચાર્યએ વાલીઓ સમક્ષ કર્યો હતો.
વડોદરા કરેલીબાગ સ્વામિનારાયણ મંદિરના 15મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય ઘનશ્યામ પંચશતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિબિરનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રીના હસ્તે યુવા શિબિરના ઉદ્ઘાટન સમયે મેયર, સાંસદ, ધારાસભ્યો સહિત નગરસેવકોએ હાજરી આપી. 5 દિવસ સુધી ચાલનારા શિબિરમાં સંતોના વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં સત્સંગ, કથા વાર્તા સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું. શિબિરના અંતિમ દિવસે ઘનશ્યામ ભગવાન સમક્ષ અભિષેક સહિત ભવ્ય અન્નકૂટનું પણ આયોજન કરાયું છે. શિબિરમાં ભાગ લઈ રહેલ યુવાઓમાં ટ્રાફિક નિયમન અને વ્યસન મુક્તિ અંગેની સમજણ કેળવાય તેવા વિશેષ સત્રો રાખવામાં આવ્યા છે. સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા શિબિરના સમાપન પ્રસંગે વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી હાજરી આપશે. મહેસાણાના નાગલપુરના વિઝા એજન્ટનું અપહરણ કરીને માર માર્યાની ઘટના સામે આવી. જય પાર્શ્વનાથ સોસાયટીમાંથી એજન્ટનું અપહરણ કરવામાં આવ્યું. કેનેડાના વિઝા માટે નાણાંની લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું. એજન્ટને જુદા જુદા સ્થળે લઈ જઈ માર મારીને છોડી મૂકવામાં આવ્યો. ત્યારે એજન્ટે 6 શખ્સ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આફ્રિકાના વેન્ડા શહેરમાં ભરૂચના ગુજરાતીની દુકાનમાં લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચના વેપારીની દુકાનમાં લૂંટની ઘટનાથી ગુજરાતીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. સીસીટીવી વિડીયોમાં આપ જોઈ શકો છો કે લૂંટારૂઓ બંદૂક બતાવીને દુકાનમાં લૂંટ ચલાવી રહ્યા છે. લૂંટના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. રજા આપશો. નમસ્કાર.